એક દાખલો રામાયણનો આપને આપી દો. ધાંગના કોને કહેવાય? સવારના પોરમાં ઉદ્યાચલના ઓરડીથી કુરું કાઢીને દશરથ બોલ્યા કે 14 વર્ષનો વનવાસ રામને આપી દેવાનો છે. 14 વર્ષનો સવારમાં તો રાત તિલક રાજ્યભિષેક થવાનું હતું, વનવાસ આપી દેવાની વાત આવી. એટલે આ ચોપાઈ બાપુ હજી આપણે બોલી છીએ કે રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન જાય. મારા મોઢામાંથી નીકળેલું વેણ કુદી મિથિયા ન થાય. બાયલા વેડા કરીને ઉભા રહે ને બાપુ, એ કોઈથી બારવટા ન કરી શકે. આ કાંઈ કેવું ને કરીને ઉભા રહી જાય, એનાથી કઈ થાય નહીં. ઘણના ઘા જેનામાં સહન કરવાની ચીવડ હોય, હાથમાં મેખું ધરબી દીધી હોય, સહન કરવાની ચીવડ હોય ને, એ દુનિયામાં આ મક્ષરો પાડીને રહ્યા જાય, આમ જીવાય અને આમ મરાય. અને એવી વાત કરું તો જ્યારે હવારમાં રાજ્યભિષેક થવાની વાત હતી અને હવારમાં નગારું વાગ્યું ભાઈ કે રાજ્યભિષેક નહીં તો કે 14 વર્ષનો વનવાસ. તીથી દાંત કાઢતા કાઢતા કીધું, મારો બાપ બોલે તો 14 નહીં પણ 28 વર્ષ વનવાસ આવે તો મારા શિરો માન્ય છે, મારા બાપથી વધારે દુનિયામાં કાંઈ હોય નહીં. અને એની હારે જેને દુનિયામાં સાહેબ ધરતી માથે પગ નથી છેબો જેનો, મેં રઘુકુલ, રઘુકુળમાં તો પછી આવ્યા જનક રાજાની. તમે ઇતિહાસ એની કહાની તો વાંચો, જનકના દરબારમાં મોટી થઈને આવવા વાળી જાનકી પોતાના પતિની હારે 14 વર્ષ વનવાસ માટે હાલતી થઈ ગઈ. ધીરા 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 ડગલા દેતી 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 જાનકી નીકળી જાય. તમે નક્કી કરજો, એક તમારો ને મારો બાપુ આ વર્તમાનમાં બંગલો કે મકાન નાનું મૂકીને આપણે 5 દિવસ ફરવા ગયા હોય અને અઠવાડિયું થઈ જાય અને અઠવાડિયા પછી આપણને આપણું મકાન, આપણું વતન, આપણું ગામ સાંભળે, તો જનકના દરબારમાં મોટી થવા વાળી જાનકી તુલસીદાસ જે ચોપાઈ લખી છે, હમ ધરી જન્મીએ જગમે પાઈ, નહીં દેખી એસી સુંદરતા. એ જાનકી તારા જેવી સુંદરતા નથી જોઈ, પણ માના રૂપનું કોઈ દી વર્ણન ન હોય અને માના રૂપના કોઈ દી વખાણ ન હોય. હે માં, એ માં આલતી થઈ ગઈ ને 14 વર્ષ વનવાસ પૂરા થઈ ગયા અને બાપુ એ તો અગ્નિને ઠપકો દેતી હતી, આકાશને ઠપકો દેતી હતી, ચંદ્રને ઠપકો દેતી હતી કે રાવણે જ્યારે સીતાનું હરણ કર્યું ને ત્યારે અગ્નિની કેસે ગાવીને મને લઈ જાય છે. આ મારો પડછાયો છે, ખાલી રાવણ જે હરણ કરીને આવ્યો ને સીતા નથી, મારો પડછાયો છે. પણ એકવાર અગ્નિમાં પાસી જઈને આવું સીતા થઈ, કોની તેવડ છે મારા સામે લાંબી આંગળી કરી હકી સતી હતી. અને 14 વર્ષ પોતાના પતિના હારે નીકળી ગઈ જનકના દરબારમાં મોટી થઈને. આને બાપુ અર્ધાંગના કહેવાય. પછી પરિણેતરમાં માંડવે ફેરા ફરે ગાડીઓના હપ્તા બપ્તા રાહુલ કુમારના ચડી જાય ને પછી મને એકચ્યુઅલી નહીં ફાવે. આ તમને ફોર્ચ્યુનર ને એન્ડોવર લઈને પણ આવ્યા તીધી મજા આવી ભાઈ? આ તો લોકડાઉન આવ્યું, હપ્તા ચડીએ જાય તો એમાં રાહુલ નો થોડો કઈ વાંક છે યાર. એને અર્ધાંગના નો કહેવાય જેને પોતાના પતિના જીવતરે, પોતાના પતિના સુખે સુખી, પોતાના પતિના દુખે દુખી, આને અર્ધાંગના કહેવાય. આવી જે સ્ત્રીઓએ આપણા દેશને ઉભો રાખ્યો છે એમાં મને યાદ આવે છે બાપુ મારા પોતાની લખેલી આ કવિતાઓ. આ ગુજરાતની ગાથા તો તમે જુઓ, જેને માથા આપ્યા છે લીલા આયા. અને એમાં મેં એકાદી બે કડીમાં વસરા સોલંકીને યાદ કર્યો છે, એમાં મેં દેવાજ બુદ્ધના ઉગાને યાદ કર્યો છે, અને એમાં અમીરસિંહ ગોહિલ જેને સોમનાથ માટે માથું આપી દીધું એને યાદ કર્યા છે. બાપુ મારા પરમ મિત્ર છે, આ જાહેરમાં કહું છું, મારા પરમ સ્નેહ મિત્ર છે અને મારા મારા ફાધરને જેના પરિવાર સાથે એક સંબંધ હતો, એક વર્ષ બે વર્ષ નહીં પણ 40-40 વર્ષથી બાપુ આ સંબંધ આવે છે. અમારે મહેશભાઈ સોલંકી આયા હાજર છે અને પરિવાર સાથેના બાપુ અમારા એવડા સંબંધ હતા, જેદી કાંઈ ન હોય ને તેદી રાખે એ જ સાચા ભાઈ બંધ. આ બોલવા આ ઘણા કદાચ નહીં બોલે પણ બાપુ હું બોલી જાઉં, કારણ કે સાચું ન બોલી તો મહા પાપ છે. જેદી કાંઈ નહોતું ને બાપુ, તેદી એના કાકા હતા વિરમભાઈ ડાયાભાઈ સોલંકી, એને મારા બાપના ખંભે હાથ મૂકીને કીધેલું, મુજાતા ને હું બેઠો છું, આ અમારો સંબંધ બાપુ પરિવારનો, એ પરિવાર સાથે. આજ પણ કારડિયા રાજપૂતોના ખોરડા ઘણા બધા સરલામાં છે પણ બાપુ એ સંબંધ હજી અમને યાદ આવે છે. અને મારા ફાધર જ્યારે ગયા ને તેથી મને નામ પાડીને કહેતા ગયા છે કે દુનિયામાં ગમે ત્યાં પૂગો, એ તો નસીબ હોય. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાઈ ઇન લાઈફ યુ ગેટ સક્સેસ ઓનલી ઇફ ગોડ સાવરજીત દેસી. આશીર્વાદ ઉતરી જાય, ભગવાનની કૃપા થઈ જાય, દુનિયા તમે કદાચ ક્યાંય પણ પૂગો પણ તમારા સંબંધો, તમારું ભૂતકાળ ક્યારેય જીવનમાં ભૂલતા નહીં. જેને આપણા ખંભે હાથ મૂક્યા હોય, આપણા આહુડા નુવામાં જેને કોકે આમ લાંબા ટુવાલ કર્યા હોય ને કે બાપા હું બેઠો, ખેહ લાંબા કર્યા હોય ને ખંભેથી, કે મુજાતા નહીં, આને જગતમાં કોઈ દી ભૂલતા નહીં. અને આ નહીં ભૂલો ને એટલે આ બાપુ રાજી છે, દ્વારકા વાળો રાજી છે, માય રાજી છે યાર. પછી ઘણા કાવડિયા થઈ જાય એટલે આપણે હામાં મળે ને તેમ કે આપણે કંઈક મળેલા છીએ પણ મને એકચ્યુઅલી યાદ નથી. હવે તમે ઉઘાડ પગી ના હતા ને તેદી આપણે મળ્યા હતા, હવે તમે ભૂલી ગયા? પગમાં પગરખાઈ નતા ને રાજદૂતના તરીવાળા ચંપલ પહેરતા ને તેદુના ભાઈ બનશી ભાઈ.
ગાડીઓ તો હવે આવી એમ નહીં બાપુ ભૂતકાળને યાદ રાખો વર્તમાનમાં તમારો વર્તમાન ગમે હોય પણ તમારો ભૂતકાળ તમને યાદ હોવો પડે અને બાઉદીને શીખવાડે છો કે ન હોય ને તેથી કકરાવાના ન હોય ભાઈ પૈસા વાળાના દીકરા ઘણા હોશિયારી કરે ને અમે એકચ્યુઅલી આમસી અમને એસી વગર નહીં ફાવે ને ધોરિયામાં આપણે ખોબે પાણી પીતા યાર બિસ્લેરી હોય કે ન હોય ચલેગા યાર બાપુ હું એવું રાખું છું દુનિયાને એ જ સંદેશો આપું છું હું કઈ અભિમાન નથી કરતો પણ યાદ રાખવાનું દુનિયામાં બાપુ આપણો જૂનો સમય કે ભૂલાય નહીં કોઈ ગરીબ ના ઘરે મહેમાનગતિ કરવા ગયા પંખો હોય તે ન હોય ઉનાળો હોય નળિયા વાળા મકાન હોય તાપે લાગે તો ફંદા ન કરતા મને એકચ્યુઅલી એસી વગર નહીં ચાલે યા હુઈ જાજો ઓલો રાજી થશે યાર અને એ રાજી થશે ને તો એના હૃદયમાં બેઠેલો રામ રાજી થશે અને રામ રાજી તો દુનિયા આખી રાજી યાર પણ જો ક્યાંય ઓલો હાંફલી ગયો કે આ મારા બેટા વધારે વાયડી ના છે તો ગોબા ઉપડતા વારે નહીં લાગ્યો કારણ કે દોરી તો બાપુ એના હાથમાં છે આપણે ખાલી વાતું કરીએ કે અમે આમ કરી લેવાના અમે આમ કરી લેવાના કાંઈ થાય નહીં બાપુ કૃપા વગેરે મને ચોપા હજી યાદ આવે છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા અને જો દસ કર્મ સો તસ ફલ ચાખા જીવનમાં તો જ મળે તમારું કર્મ સારું હોય તમારો રસ્તો સાચો હોય કર્મ પ્રધાન આખું વિશ્વ કરી રાખા અને જો દસ કર્મ સો તસ ફલ ચાખા જીવનમાં કર્મ સારું કરો ફળ સારું જ મળવાનું છે પણ બાપુ મને યાદ આવે છે મારું પોતાની લખેલી આ કવિતા બાપુ મામે એક બે કડીમાં યાદ કર્યા છે બધાયને કેવી છે આપણા ગુજરાતની પરંપરા આપણા ગુજરાતની ગાથા જેમાં સંતોને લીધા છે મહેમાનગતિ કરાવવાની વાણિયાની દીકરીએ બાપુ પોતાના દીકરો ખાંડી દીધો એને મેં યાદ કર્યો છે કે દીકરીઓ તો દેશની જો જેને પોતાના દીકરા ખાંડી મહેમાનગતિ કરાવ્યું છે ગામ મહેમાનગતિ કરાય એના માટે મને યાદ આવે ਸੋ